सिहोर नगरपालिका ना सभ्य मनीषभाई मणियार नगरपालिका नी जनरल सभा नी सतत बैठक मा अगोतरी जानकारी वगर गैरहाजर रहेल छे। आथी तेमने सभ्य पद थी दूर करवा जोईए। आ संदर्भे सिहोर प्रांत अधिकारी पासे थी जिला कलेक्टर अहेवाल मंगाव्यो हतो, जेमा तेमनी जनरल सभा में गैरहाजरी होवानुं स्पष्ट जणावता गुजरात नगरपालिका अधिनियम 1963 नी कलम 39(2) अन्वये सभ्य पदेथी दूर शा माटे न करवा तेवी नोटिस अपाई हती। आखरे तेमने नगरपालिकाना सभ्य पदेथी गैरलायक ठरावानो आदेश कलेक्टरे करेल छे। भारतीय जनता पार्टी शासन में जेने गर्ल सूची में जो शीखा भारतीय जनता पार्टी शासन में गर्ल सूची में जो शीखा तो बात कई करी और व्यवहार कई बीजी रीते करवो आवज एक किस्सो सीओ नगरपालिका में बनो। राष्ट्रभावना ने राष्ट्रहित की बात करना आ भारतीय जनता पार्टी सीओ नगरपालिका शासकों पोता जवाबदारी में आती हो छता एम एक सभ्य जे सीओ सीओ नगरपालिका में वोर्ड नंबर 7 में मनीषभाई एस मणियार चूंटायेला सदस्य था और जो एमने टेका साथ अपक्ष में चूंटाया हुआ छता एमने टेको आपता हो भारतीय जनता पार्टी की छेल्ली 6 मीटिंग थी जनरल बोर्ड की मीटिंग में न आता हुआ छता सामान्य रीते प्रमुख साहेब पोते फरियाद करवी जो कलेक्टर सी ने कि बंधारण विरुद्ध आ 6 मीटिंग से हाजर नहीं रहा जी एमन सभ्यपद रद्द थव जाए, परंतु एमने टेको मत होने एमन सभ्यपद एमने चालू रखू। चीफ ऑफिसर पर
આ જવાબદારી પોતાના હોવર હોવા છતાં એમણે પણ એમની જવાબદારીમાંથી ચૂક્યા, કારણ કે એ પણ એક નગરપાલિકાના ચીફ ઓફિસર હોવાને નાતે ભારતીય જનતા પાર્ટીથી દબાયેલા હતા. એમણે પણ આ કાર્ય ન કર્યું ત્યારે તેઓ નગરપાલિકાના વિપક્ષ છે. આ લોકોને બંધારણનું અને કાયદાનું ભાન કરવા માટે થઈ અને કલેક્ટરમાં શ્રી મનીષેશ મણિયારની વિરુદ્ધમાં ઘા નાખતા આ કેસ વિપક્ષની ફેવરમાં આવ્યો અને મનીષભાઈ મણિયારનું આજરોજ સભ્યપદ રદ થતા તેઓ કોંગ્રેસ પક્ષમાં એક ખુશીની લહેર વાળી છે અને લોકોને આ અંગેનું ભાન થાય અને લોકોને ખ્યાલ આવે કે જે લોકો આપણી સાથે જે વાત કરે છે વહીવટમાં અને ખરેખર વ્યવહાર કઈ રીતે કરે છે. મુખ મેં રામ બગલ મેં છુરી, આ રીતનો જે ભાજપનો જે સ્ટેન્ડ છે એ લોકોને હવે ખુલ્લું પડતું થાય છે અને લોકો હવે એનાથી નાસીપાસ થઈ ગયા છે. પંચવટી વિસ્તારમાં થયેલ ચોરીમાં ચેક સહિત ચીજ વસ્તુ મળી આવતા પોલીસ તપાસમાં ધમધમાટ. સિહોરના રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર ગરીબ શાપીની દરગાહ પાસે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા અશરફભાઈ સુલેમાનભાઈ મેમણ ગત 26 તારીખે સહપરિવાર લગ્ન પ્રસંગે સુરત ગયા હતા ત્યારે તેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના તાળા નકુચા તોડી કબાટમાં રાખેલા રોકડા રૂપે 40,000 તથા સોનાની 4 જોડી બુટ્ટી, સોનાની 2 પોચી, 3 વીટી તેમજ ચાંદીના સિક્કા, ઝાંઝરી 3 જોડી અને અશરફભાઈના સહી કરેલા રૂપિયા 1.5 લાખની રકમ ભરેલા 2 ચેક તથા રૂપિયા 25,000 અને 20,000 ને એક તથા એક ચેક કોરો હતો. તે તમામ ચેકો સહિત લાખોની મત્તા લઈ નાસી છૂટ્યા હતા ત્યારે ચેક સહિતની ચીજ વસ્તુઓ આજે બાજુની માધવનગર સોસાયટીમાંથી મળી આવતા અનેક શંકાઓ ઉભી છે ત્યારે પોલીસે પણ તપાસના ધમધમાટ કર્યા છે. ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી, પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. શહીદ જવાનનો તાબુ સલામી સાથે તેના વતન તરફ રવાના બાદ વીર જવાનની આન બાન અને શાન સાથે અંતિમ વિધિ પૂર્ણ. હિમસ્ખલન બાદ ઘવાયેલા આર્મી જવાન દેવાભાઈ પરમાર 3 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ તે શહીદ થતા તેના તાબૂતને આજે હેલિકોપ્ટર દ્વારા ભાવનગર એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું. શહીદની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એરપોર્ટ પર જિલ્લા કલેક્ટર, ડીડીઓ, ભાજપ કોંગ્રેસના નેતાઓ, રિટાયર્ડ આર્મી જવાનો તેમજ સાથે રહેલ લશ્કરના જવાનો દ્વારા પુષ્પરિંગ, ફૂલહાર વગેરે દ્વારા સલામી સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેના તાબૂતને પૂરા સન્માન સાથે તેના વતન કરમંદિયા રવાના કરવામાં આવ્યું હતું.
દુનિયા પાછળ તો રહી યાર. मैं एम के शर्मा माजी सैनिक संगठन प्रमुख तरीके आज कुपवाड़ा श्रीनगर जम्मू कश्मीर खाते जे अपना एक भावनगर जिल्ला ना करमदिया गाम महुआ तालुका में आवे छे एमा देवा भाई परमार तेओ शहीद थई गया छे. तेओनो ताबूत आज एरपोर्ट पर अत्यारे आवेल छे त्यारे अमारी साथे अमारा माजी सैनिक संगठन ना मित्रों साथे साथ राजकारणना लोको साथे कलेक्टर साहेब डीडीओ साहेब डीएसपी साहेब अन्य पब्लिक ना जे अग्रणीय होता ए बधाए अहीं अत्यारे श्रद्धांजलि अर्पित करी छे अने साथे साथ अत्यारे हालनी अंदर एमनो ताबूत जे छे ए एमना गाम करमथिया लई जवामां आवेल छे. जय हिंद. આજે કરમદિયા ગામ આખું હિપકે ચડ્યું હતું. આ ગામનો પુત્ર દેવાભાઈ પરમાર શહીદ થતા તેનું તાબૂત આર્મીના જવાનો લઈને તેના ઘરે પહોંચ્યા હતા. શહીદની શહાદતને આખરી સલામ આપવા માટે કરમદિયા અને આજુબાજુના 15 ગામના લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાવા કરમદિયા પહોંચ્યા હતા, જ્યારે તમામ શાળા અને કોલેજોમાં સ્વૈચ્છિક બંધ પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તિરંગામાં લપેટેલા પુત્રનું તાબૂત ઘરે પહોંચતા જ ભારે કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. હૈયાફાટ માતા અને પત્નીના રુદન સાથે માએ પોતાના દીકરાને જ્યારે પત્નીએ પોતાના પતિને વિદાય આપી હતી, અંતિમ યાત્રામાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામડામાં કદાચ જવલ્લે જ જોવા મળી આવતા આ અંતિમ યાત્રા કે જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી, ભારત માતા કી જય અને દેવાભાઈ તું અમર રહો ના નારા અને પોસ્ટરો સાથે ભવ્ય અંતિમ યાત્રા નીકળી હતી. આર્મીના જવાનો દ્વારા તેમના સાથી દેવાભાઈને 21 બંદૂકની સલામી આપી હતી અને ત્યારબાદ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી, જેમાં અંતિમ સમય સુધી મહિલાઓ પણ સ્મશાને હાજર રહી હતી, જ્યારે વીર જવાનની વીર પત્ની પણ પોતાના પતિના ફોટા સાથે અંત સુધી સ્મશાને વિધિમાં બેસી રહી હતી. Thank you.
बापाराम सीताराम सीताराम जय सीताराम તમે કઈ કહ્યું ઘરે જો ઉપર ચડીને પણ મકાન પડશે અમે જાઓ નીચે દેશો ને તમે માણસ કહો ને અંદર લઈ લેવાનું એ અંદર કોઈ નહીં ¿Qué
नाम हेमूभाई भगवानभाई बारिया गाम करमदिया आजे करमदिया गामना आंगणे परमार देवाभाई आजाभाई वीर जवान शहीद ने आजे पोताना घरना आंगणे थी शोभायात्रा द्वारा रथमां बेसाडीने अमारा गामना शमशान सुधी तेने फूलविधिना कार्यक्रम द्वारा शमशान सुधी लावामां आव्या हता अने त्यां आर्मीना रूल मुजब तेने फायरिंग द्वारा तेने गार्ड ऑफ ऑनर आपीने तेने श्रद्धांजलि आपी हती अने पूरा गामजनोए तेने फूलहार अर्पण करीने तेने श्रद्धांजलि आपी हती। जय हिंद जय भारत। मारू नाम गोहिल वनराजसिंह जमभाई, मारू गाम शेड़ीधर। हूँ अत्यारे वनटून लाइटेज में नौकरी करूँ छूँ। हाल मारू पोस्टिंग नॉर्थ ईस्ट आसाम में से। बात मिली कि भाई करमदिया गामना शहीद वीर परमा देवाभाई
हाल हूँ माछिल सेक्टर में सर्विस कर रहा था और बर्फनी सामने फायर करता करता बर्फ अचानक आवा रटाई गया शहीदी वरी से तो समग्र गाम वती समग्र आर्मी परिवार वती हूँ तमने श्रद्धांजलि आपू छूँ और आत्मा ने सुख शांति आप भगवान ने प्रार्थना करूँ छूँ। जय हिंद जय भारत। શું નામ છે તમારું? મારું નામ લાજવા બાલાશંકર કેશવજીભાઈ ગામ કરમદિયા અને માજી સરપંચ। શું તમારી માંગણી શું છે? મારી માંગણી એવી છે કે અમારા ગામનો આ જવાન આ દેશ માટે શહીદ થઈ ગયો તો અમારે ગામ લોકોની ઈચ્છા એવી છે કે અમારા ગામમાં આની આજીવન યાદી તરીકે એટલે જ્યાં સુધી સૂરજ શાન ટકી રહે ત્યાં સુધી એની યાદી તાજી રહે એના માટે અમારા ગામમાં એક એનો સ્મારક બનાવે શહીદ સ્મારક અને એક એનો ગેટ બનાવીને ગેટ ઉપર એની સ્ટેચ્યુ લગાડે એટલે અમારા ગામને કાયમી યાદી રૂપે રહે એવું સરકાર શ્રી પાસે અમારી માંગણીઓ અને ઈચ્છાઓ છે। સિહોર પંથકે સિંહોના વસવાટ માટે બધી જ રીતે અનુકૂળ છે ત્યારે ધીમે ધીમે સિંહો સિહોર પંથકમાં ધીરે ધીરે પ્રયાણ કરી રહ્યા છે। સિહોર પંથકના ડુંગરાળ વિસ્તારના સપાટ મેદાનો અને નીલગાયની વસ્તી પ્રમાણના વધારે હોય સિંહોને આસાનીથી શિકાર મળી જાય છે। આ ઉપરાંત માલધારીઓ અને ખેડૂતોએ પોતાના માલઢોર વાડીએ બાંધેલો હોય છે તેનો પણ આસાનીથી શિકાર કરી ખોરાક મળી જાય છે। ત્યારે હવે આ સિંહો આગળ વધીને સિહોરના ડુંગરિયાળા વિસ્તારોમાં સ્થાયી થઈ રહ્યા હોય તેમ લાગે છે। છેલ્લા ઘણા દિવસોથી સિહોરના મેઘવદર ઝાળિયા કનાડ સહિતના ડુંગરાળ વિસ્તારમાં સિંહ જોવા મળી રહ્યા છે અને રોજબરોજ પાલતુ પશુઓનું મારણ કરી રહ્યા છે જેના કારણે સિહોરના આ ડુંગરિયાળ વિસ્તારમાં વસતા માલધારીઓ અને ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં રાણી પશુઓ ઓછા જોવા મળતા જેના કારણે માલઢોરને ખુલ્લામાં બાંધેલ હોય છે જેનો લાભ આ સિંહ લઈ રહ્યા છે। છેલ્લા 6 દિવસમાં 4 મારણ કર્યા છે નીલગાય અને 2 વાછરડીના છે। આજે માલવણ ગામે રણજીતસિંહ બહાદુરસિંહની વાડીએ બાંધેલ વાછરડાનું મારણ કર્યું હતું ત્યારે ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે। ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ લોકાર્પણના કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર સહિતના પાલિતાણા તાલુકાના સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા। આથી ખુલ્લું મુકાયેલ આ બ્લડ સ્ટોરેજનો લાભ પાલિતાણાના ગ્રામ વિસ્તારો ઉપરાંત સિહોર જેસર ગારિયાદર અને તલાચાના લોકોને પણ મળશે।
बेटरी संचालित गाड़ी दिव्यांगों ने अर्पण करवा माटे टोटल 19 लाख की ग्रांट हेलो प्रकाश भाई हेलो प्रकाश भाई आता समय में 30 लाख ना खर्चे आदरणीय मनसुख भाई मांडविया साहेब ने ग्रांट में आ दिव्यांगों ने बैटरी संचालित बाइसिकल अर्पण कर विविध कार्यक्रमों आयोजन थयु एमां रोड रस्ता कामों माननीय संसद सभ्यश्रीना ग्रांट में मानसीजी हॉस्पिटल खाते ब्लड स्टोरेज केन्द्र की शुरुआत थी है जे सामान्य लोकोने माटे अने खास करीने अकस्मातना संजोगों में आपणे माटे खूब जरूरी हती अने ए सिवाय बीजू समाज सुरक्षा खाता तरफथी मारा विभाग तरफथी मनसुखभाई मांडविया जे ग्रांट आपी थी ए ग्रांटमांथी इलेक्ट्रिक मोटर बाइकनी पण अहींया वेचनीनो कार्यक्रम थयो छे जेनाथी दिव्यांगो पगभर थाय अने दिव्यांगोने एवं फील न थाय कि सारी रीते हड़ीफड़ी शकता नथी ए माटे माननीय मनसुखभाई पोतानी ग्रांट में 20 लाख रुपया जेवी रकम पण फाड़वी छे अने आगामी दिवसों में आज 25 अने थोड़ा दिवसों में 25 एम करीने 50 जेटली इलेक्ट्रिक बाइको ट्राइसिकलो आज अहीं वेचनी थई छे ए सरकारना दिव्यांगों माटेना हकारात्मक अभिगमनुं परिणाम छे। पालीताणा नगरनी अंदर आज 8 करोड़ना खर्चे रोडनुं भूमिपूजन रोडना लोकार्पणनी साथे साथे मानसीजी हॉस्पिटल अंदर ब्लड स्टोरेज फेसिलिटी अने आ विस्तार दिव्यांग व्यक्तियों ने इलेक्ट्रिक साइकिल वितरण कार्यक्रम योजायो हतो। मानसीजी हॉस्पिटल अंदर ब्लड स्टोरेज फेसिलिटी उपलब्ध थवाथी नहीं मात्र पालीताणा परंतु पालीताणा पंथकना तमाम जनता ने जारे ब्लड की आवश्यकता उभी थशे त्यारे सहेलाई थी सस्ता दरे अहींथी ब्लड उपलब्ध थशे जेनाथी अनेक परिवारों ने चोक्कस रीते जीवतदान मळशे। आज आ कार्यक्रम की साथे साथे दिव्यांगों ने इलेक्ट्रिक साइकिल वितरण पण करवामां आव्युं। मारी ग्रांट मांथी 38,000 ना खर्चे एक एवी 50 इलेक्ट्रिक साइकिल ए दिव्यांग व्यक्तिओं ने आपवामां आवी छे जेथी करीने एमने पोतानी रोजिंदी जीवन की अंदर सगवड़ता रहे एमना रोजिंदा कार्य अंदर अनुकूलता रहे। इलेक्ट्रिक होवाथी एमा हवे पछी एमने हाथ थी चलावू नहीं पड़े कष्ट नहीं पड़े अने चोक्कस रीते एनो लाभ लईने ईश्वरे कदाच एने शारीरिक कोई उणप आपी छे परंतु एनामां रहेली अनेक शक्तिओने खीलवानो चोक्कस रीते अवसर प्राप्त थशे। आवा दिव्यांग व्यक्तिओने खूब खूब शुभेच्छाओ पाठवुं छूं। ब्लड स्टोरेज फेसिलिटी जयरे मानसीजी हॉस्पिटल अंदर उपलब्ध थी है तरह 125 जेटला युवाओं ब्लड डोनेशन कर्यु छे एमने पण शुभेच्छाओ पाठवुं छूं अने भविष्यनी अंदर आ विस्तारनी जनता ने एनो सारी रीते लाभ चोक्कस रीते मळी रहेशे। समाप्त थया वालों साथे फरी मळीशुं त्यां सुधी रजा आपजो नमस्कार।